ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધાય? મજામાં છો ને? આજે આપણે ગણિતમાં અંક મુજબ ગોળ કરો, અહીંયા જુદા જુદા અંક લખેલા છે એ પ્રમાણે આપણે અહીં ગોળ સર્કલ કરવાનું છે. અને આપણે આગળ શું શીખી ગયા છીએ? અંક મુજબ જૂથ નીચે રાઈટ કરો. તે આપણે આગળ શીખી ગયા ને, એટલે આજે આપણે અંક મુજબ ગોળ કરવાના છે. મેં ચિત્રોનું ડ્રો કરેલું છે. મેં કયો અંક લખેલો છે? તો ગોળે ત્રણ. આપણે કેટલા સર્કલ કરવાના છે? તો આ ત્રણ છે ને, તો આપણે ત્રણ સર્કલ કરીશું. આ શેનું ચિત્ર છે? તમને ખબર છે શેનું ચિત્ર છે? ઝાડનું છે ને. તો આપણે ઝાડમાં ત્રણ સર્કલ કરીશું. એક, બે અને ત્રણ. આપણે કેટલા કરવાના હતા? ત્રણ. તો મેં અહીંયા ત્રણ કર્યા છે. હવે આ થર્ડમાં કયો અંક લખેલો છે? પાંચ. અરે પાંચ. તો આપણે ઝાડવામાં કેટલા સર્કલ કરીશું? પાંચ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. હવે આ થર્ડમાં કયો અંક લખેલો છે? જો ઘરે ચાર. તો આપણે આ ઝાડવામાં જુદા જુદા ચાર સર્કલ કરીશું. એક, બે, ત્રણ, ચાર. હવે હું તમને તમારી બુકમાં કરાવીશ. તમારા બધાની પાસે અંકલેખન બુક છે ને, તે બધા બુક ખોલજો. તેમાં પાના નંબર 9, તેમાં અંક મુજબ ગોળ દોરો. આ શેનું ચિત્ર કરેલું છે? માછલીનું. ઇંગ્લિશમાં એને શું કહેવાય? ફિશ. અને અહીંયા આપણે જુદા જુદા અંક લખેલા છે. તો આ કયો અંક છે? બગરે બે, તગરે ત્રણ, પાંચરે પાંચ અને ચોગરે ચાર. તો આ બગરે બે છે ને, તો એ માછલીનું ચિત્ર છે ને, એમાં બે સર્કલ કરેલા છે, એક અને બે. તો આવી રીતે આપણે જુદી જુદી માછલીમાં જેટલા અંક આપેલા છે તેટલા આપણે સર્કલ કરવાના છે. તો આ કયો અંક છે? તમે શીખી પણ ગયા છે અને તમને આવડી પણ ગયું છે. તો ઘરે ત્રણ. તો આપણે અહીંયા ત્રણ સર્કલ કરીશું. એક, બે અને ત્રણ. તમારે પણ મારી સાથે સાથે કરતું પણ જવાનું છે. હવે આ કયો અંક છે? પાંચ. અરે પાંચ. આ માછલીમાં આપણે પાંચ સર્કલ કરવાના છે. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. થઈ ગયું ને તમારે? હવે આ કયો અંક છે? જો ઘરે ચાર. તો આપણે માછલીનું ચિત્ર છે ને, એમાં ચાર સર્કલ કરવાના છે. એક, બે, ત્રણ, ચાર. મારે થઈ ગયું છે. તો તમારે થઈ ગયું. તમારે બોલતું જવાનું અને સાથે સાથે સર્કલ પણ કરતું જવાનું છે. તો આ તમારે ઘરે કરવાનું છે. તો આ રીતે તમારે બુકમાં કરવાનું છે. અને ત્રણને, પાંચને અને જો ઘરે ચારને ઓળખતા પણ શીખવાનું છે. ઓકે, બાય.